નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજું કાવ્ય દમયંતી સ્વયંવર, બરાબર છે? પાઠ આપણે પછી કરી નાખશું એટલા માટે આપણે પહેલાં ડાયરેક્ટ કાવ્ય જ લઈએ છીએ. દમયંતી સ્વયંવર એ કાવ્યના કવિ છે પ્રેમાનંદ. પ્રેમાનંદના નામથી આપણે તો કોઈ જાણીએ છીએ જ નહીં. પ્રેમાનંદ જે છે એ ઉત્તમ આખ્યાનકાર છે અને એ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો અને એમણે રામાયણ મહાભારત જેવા પૌરાણિક ઘણા બધા જે છે ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો અને એના કથા વસ્તુને લઈ અને એ આખ્યાનની રચના કરી હતી. એમણે આખ્યાન એટલે શું એ તો આપણને બધાને ખબર છે કે આખ્યાન એટલે એવું મોટું કાવ્ય કે જેમાં કોઈ પણ મહાન વ્યક્તિ હોય ને એના આખું જીવનચરિત્ર જે છે એનો જે છે એની આખી વાર્તા આપણને કહેવામાં આવી છે. એમાં ઓખાહરણ, નળાખ્યાન, બરાબર છે, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, આ બધું ઘણા બધા પ્રખ્યાત છે. એમાં કુંવરબાઈનું મામેરું એ તો આપણને ખબર છે કે એના એના જે છે નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈ અને એના વિશે ઘણી બધી વાતો જે છે એ પ્રેમાનંદે લખી છે. પ્રેમાનંદ છે એને આપણે મહાન કવિ આદિકવિ તરીકે ઓળખીએ છીએ અને એની વિશેષતા શું હતી કે એ પોતાના આંગળીઓ ઉપર વીંટી પહેરી, કરડા પહેરી અને જે ગોળો હોય ને માટલું હોય ને એના ઉપરથી જે છે એ સંગીત ઉત્પન્ન કરતા હતા. આપણે એને તસવીર જોઈ છે, એને માંડભટ્ટ તરીકે પણ ઓળખવામાં આવતા હતા, બરાબર છે? એટલે આ તો થયો કવિનો પરિચય. અને હવે આપણે કાવ્ય ઉપર જઈએ કે આમાં જે છે ભીમક રાજા છે, દમયંતીની આખી વાત છે કે દમયંતીનો સ્વયંવર. સ્વયંવર એટલે શું? તો પહેલાંના જમાનામાં કે રાજકુમારી હોય તો એ પોતાની પસંદગીથી રાજકુમારની પસંદગી કરતી હોય છે. બધા રાજકુમારોને આમંત્રણ આપવામાં આવે છે અને અમુક કોઈ એવી સ્પર્ધા યોજવામાં આવે છે અને સ્પર્ધામાં જે જીતે એને જે છે રાજકુમારી એ વરમાળા આરોપે છે, એટલે એને સ્વયંવર કહેવામાં આવે. તો અહીંયા ભીમક રાજાએ જે છે એ પોતાની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે અને એમાં ચારેય દેવો જે છે દેવતાઓ, સ્વર્ગલોકના દેવતાઓ એ પણ હાજરી આપે છે. કારણ કે દમયંતી છે ને ખૂબ જ રૂપાળી હોય છે, એટલા માટે દેવોને પણ એમ થાય છે કે ક્યાંક ચાલો હું પણ જાઉં અને કદાચ દમયંતી મને અમને પણ વરમાળા આરોપે તો કેવું સારું એમ. એટલે દમયંતી જે છે એ તો આખરી કસોટીમાં મુકાઈ જાય છે. હવે શું કરે? તો આવી રીતે પ્રેમાનંદે જે છે એ સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને પણ એક પશુવત વ્યવહાર કરતા અહીંયા દર્શાવે છે અને દેવોની જે પારસ્પરિક છળ કપટને અદ્ભુત રૂપે નિરૂપી અને એણે આપણને ઘણું બધું મનોરંજન કર્યું છે. દમયંતી જે છે દેવોને તેજી અને નળ રાજાને વરમાળા પહેરાવે છે. ત્યાર પછી નળ દમયંતીના લગ્ન થાય છે. એટલે નળ દેવતા હોય છે જુદા જુદા જે છે વેશ ધરી, એક જ ચારે ચાર દેવતા હોય છે એ ચારેય નળનું રૂપ ધોર્યું છે. એટલે દમયંતી મૂંઝાઈ જાય છે કે હવે મારે શું કરવું. પછી એ પોતાના પિતાજીને પ્રશ્ન પૂછે છે કે મારે શું કરવું જોઈએ. તો એના પિતાજી જે છે એનો સોલ્યુશન આપે છે, પછી વાત કરે છે અને પછી કહે છે કે શું આવી રીતે હોય એ બધું આપણે કાવ્યમાં આવે છે, એ આપણે સમજાવશું આગળ, બરાબર છે? એટલે આવી રીતે પછી નળને દમયંતીના લગ્ન થઈ જાય છે. પણ દમયંતી છે એ ખૂબ જ રૂપાળી હોય છે એટલે એના એને લગ્ન કરવા માટે અહીંયા આપણને દર્શાવ્યું છે કે કળી અને દ્વાપર એ પણ જે છે એ લગ્ન કરવા માટે આવે છે. કે નારદ મુનિ હોય છે એ પણ દમયંતીને પરણાવવાની અભિપ્સા જગાડી અને પરણાવ મૂકે છે. નારદ મુનિનું કામ શું હોય તો આપણને બધાને ખબર હોય છે, બરાબર છે? પણ એ દરમિયાન તો દમયંતીના લગ્ન થઈ ગયા હોય છે. તો કળી રાજા છે, કળિયુગ જે છે એ સત્તા સમૃદ્ધિ અને ઐશ્વર્યની ટોચે પહોંચેલા નળ દમયંતીના સુખને સાંખી અને જીરવી શકતા નથી, બરાબર છે? એટલે કળિયુગનું કામ શું હોય છે કે એ આપણને બધાને ખબર છે કળિયુગ છે એ કોઈનું સારું જોઈ શકતો નથી, તો એ આવી રીતે એનું સુખ જોઈ નથી શકતો. અને એક વખત સંધ્યાકાળે પગ ધોતી વખતે નળની પાની, નળ રાજા જે છે એની પાની થોડી કોરી રહી જાય છે અને આવી રીતે કળિયુગના પ્રવેશ શરીરમાં પ્રવેશી જાય છે. આપણને ખબર છે કે સંધ્યાનો સમય છે એ ખૂબ જ આકરો સમય છે. આપણા વડીલો આપણને કહી ગયા છે કે સંધ્યા સમય અમુક કામ આપણે નથી કરવાના હોતા, ઘણા બધા કામ આપણે નથી કરવાના હોતા, કે સંધ્યાનો સમય છે એ કપરો સમય હોય છે. એ દરમિયાન એવી માન્યતા હોય છે કે દેવતાઓ જે છે એ આંટો મારવા માટે નીકળે છે, એટલે આવી રીતે ચક્કર રાઉન્ડ મારવા માટે નીકળે છે અને એ દરમિયાન આપણે કોઈ પણ કામ એવું ન કરવું જોઈએ જે અયોગ્ય હોય. આપણે ઉમરા ઉપર બેસીને માથું ન વળાય, જમવા ન બેસાય, બરાબર? એટલે અને હાથ પગ ના ધોવાય, આવી રીતે ઘણા બધા કામ હોય છે એ નથી કરવાના હોતા, આપણા વડીલો કહી ગયા છે. પણ આજની જનરેશન છે એમાં કોઈ નથી માનતી. પરંતુ આ જે છે આમાં એવી જ રીતે કીધું છે કે સંધ્યાકાળે એ હાથ પગ ધોતા હતા અને હાથ પગ ધોતા એની પગની પાની જે છે થોડી કોરી રહી જાય છે.
અને આવી રીતે એ જે છે એના શરીરમાં પ્રવેશી જાય છે અને ત્યાર પછી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. ત્યાર પછી એની આખી જિંદગી જે છે એ કેટલી બધી ખરાબ થઈ જાય છે એ તો આપણે આખી નળાખ્યાનનું ઓલું જે વાંચીએ આખ્યાન વાંચીએ એના ઉપર આપણને બધી ખબર પડે. બરાબર છે. તો આ થયો આખો આપણા કાવ્યનો પરિચય અને કવિ વિશેનો પરિચય. હવે આપણે કાવ્ય ઉપર જશું. એટલે આવી રીતે આપણે આખા કાવ્યનો સાર જે છે એમાં કહી દઈએ છીએ કે મન ઈચ્છા નેષદરાય તણી કન્યા ગઈ નળરાય ભણી. કન્યા દમયંતી જે છે એ વરમાળા લઈ અને જે રાજસભામાં આગળ આવે છે તો જોવે છે તો નળનું રૂપ ધરી અને બીજા પણ પાંચ જણ આવી રીતે ઊભા હોય છે અને દરેક પોતાનું ડોકું આગળ કરી અને કહે છે કે મને લાવ હાર કંઠે મારા ગળામાં હાર પહેરાવો મારા ગળામાં હાર પહેરાવો. આવી રીતે જોઈ અને જે દમયંતી જે છે એ તો બિચારી ગભરાઈ જાય છે અને દોડતી પોતાના પિતાજી પાસે જાય છે ભીમક રાજા પાસે. એના પિતાજીનું નામ ભીમક રાજા છે કે તાતજી એટલે કે પિતાજી. જુઓ તો આ કેવું કૌતુક છે, હું કેવી રીતે એક નળને હાર પહેરાવું, આ તો પાંચ પાંચ જણ છે મારે કેવી રીતે જોવું. તો પછી ભીમક રાજા જે છે એના માટે એનું સોલ્યુશન કાઢે છે અને કહે છે કે માં તું ચિંતા ન કરે, એનું આશ્ચર્ય ન હોય, આ પાંચે પાંચ જે છે એ કોઈ બહુરૂપી છે, આ કોઈ દેવતા છે, નક્કી આકાશમાંથી દેવતા આવ્યા છે અને એણે નળ રાજાનું રૂપ ધારણ કર્યું છે. એટલે એની પરીક્ષા તુલે પરીક્ષા એની એવી રીતે તુલે કે એ જે છે એના વસ્ત્ર કેવા હોય, એકદમ એના વસ્ત્ર એકદમ સ્વચ્છ હશે. બરાબર. અને એ જે છે એ અંતરિક્ષમાં ઊભા હશે અને એના વસ્ત્ર એકદમ સ્વચ્છ હશે અને એની આંખની પાપ પણ જે છે એ નહીં હલે, નિમિષ નહીં ચકશે, એટલે એના આંખની પાપ પણ જે છે એ હલશે નહીં. આ વાત સાંભળી અને કન્યા જે છે આવે છે અને પિતા જે માર્ગ દેખાડ્યો છે એ દમયંતી જે છે શોધી કાઢે છે અને દમયંતી જે છે એ આગળ બધા દેવતા પાસે આવે છે તો એમાં ચારે ચાર દેવતા જે છે એ ઇન્દ્ર રાજા છે. બરાબર છે. એક ઇન્દ્ર છે, પછી આપણે વરુણ દેવતા છે, પવન દેવતા છે. બરાબર છે. પણ એ બધાને એમ જ છે કે મને જ વરમાળા પહેરાવે. પછી એમાં શું થાય છે કે દરેકે દરેક દેવતાઓ જે છે એકબીજાને શ્રાપ આપે છે. શ્રાપ આપે છે એટલે એક એકને આગળ કરે છે. જેવો દમયંતી વરમાળા પહેરાવા આવે છે તો ઇન્દ્ર જે છે એ હુતાશને એટલે કે અગ્નિદેવને જે છે એ કહે છે કે તારું મોઢું વાંદરા જેવું થાય. બરાબર. તો અગ્નિદેવતાનું મોઢું વાંદરા જેવું થાય છે અને અગ્નિદેવતા કહે છે કે તારું મોઢું, ઇન્દ્રને કહે છે કે તારું મોઢું રીછ જેવું થાય, રીછ મુખો થશે મહારાજ. બરાબર. અને આવી રીતે વરુણ દેવતા જે છે એને શ્રાપ આપો જમરાજાને કે તું માંજર મુખ એટલે કે બિલાડી જેવો થાય. અને ધર્મ અંતર ઈચ્છું એવું કે વરુણનું મુખ થાય સ્વાન જેવું. અને એણે જે છે વરુણ દેવતા એમ કીધું ધર્મરાજાને કે તારું મોઢું કૂતરા જેવું થાય. આવી રીતે રીછ, વાંદર, સ્વાન, માંજર એટલે કે બિલાડી. બરાબર. આવી રીતે ચારે ચાર જે છે એ પશુના મોઢા થઈ જાય છે અને એકબીજાને એકબીજાની સામે જોઈ અને ચારે ચાર જણ હસે છે. પછી જ્યારે જોવે છે તો બધા અંદર અંદર કહે છે કે આ શું કર્યું આપણે. બરાબર છે. પછી ચારે ચાર જે છે એ શોભાયમાન થઈ જાય છે અને પછી આવી રીતે પોતપોતાનું અસલી રૂપમાં આવી જાય છે અને દમયંતી એને કહે છે કે તમે ચારે ચારને પ્રણામ કરીને પૂછે કે તમે તો મારા તાતના, આમાં જો આપણને આપ્યું છે કે તમારા તાતના સાસાના, તાત એટલે કે પિતા. બરાબર છે. તો તમે વિચાર કરી લો દમયંતીએ જે પરણમાં દેવતા આવ્યા છે એને પિતાજી કહી દીધું. બરાબર. પિતાજી એટલે શું, એ તો એક આપણી પદવી કેવી હોય તો આપણને બધાને ખબર છે પિતાજીની પદવી. બરાબર છે. એટલે તમારા તાતના સાસાના આવી રીતે એણે ખૂબ જ સારી ભાષામાં એનું અપમાન કરી દીધું અને ત્યાર પછી દેવતાઓ જે છે એના મોઢા બધા વિલાઈ જાય છે, સાવ ઝંખવાઈ જાય છે અને પછી એને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. તો પછી એને કહે છે કે કન્યા વળતી કરને ઘસે લખી સામું જોઈ જોઈ હસે, સખી કહે શું પહેલાં થયા શું કપટરૂપને વળવી રહ્યા. આવી રીતે ચારે ચાર કન્યાઓ જે છે એ ચારે ચાર રાજાઓ છે એ પોતે દેવતાઓ છે એ પોતપોતાના ભૂલથી ખૂબ જ શરમાઈ જાય છે અને પછી કહે છે કે દમયંતી કહે છે કે ખમો હું તમને બધી તમારી પત્નીઓ જે છે એને પણ બોલાવું છું, વાત કરું છું અને એવી રીતે એમને કહે છે. તો પછી ચારે ચાર દેવતાઓ જે છે એ ખૂબ જ ઝંખવાણા પડી જાય છે અને એ પોતપોતાની ભૂલનો જે છે એમને અહેસાસ થઈ જાય છે. પછી
नारद जी अंतरिक्षमां एटले आकाशमांथी आवे छे अने कहे छे के इंद्राणी ने बधाने तेड़ी लावे छे। पछी चारे चार देवताओं जे छे पोतानी पत्नीओ आगळ आवी रीते जंखवाणा पड़ी जाय छे, लज्जा पामी जाय छे। पछी एमने थाय छे के आ तो अमे खूब ज मोटी भूल करी छे। पछी ई चारे चार देवताओं जे छे आ दमयंती ने सुखी लग्न जीवन થાય એના માટે એમને આશીર્વાદ આપે છે અને એમને બબે જે છે એ વરદાન પણ આપે છે કે વરદાનમાં એટલે ચારે દેવતાઓ જે છે એ તો વરદાન તો આપી શકે આપણને બધાને ખબર છે, આવી રીતે એ વરદાન આપે છે। ઇન્દ્ર, વરુણ, વહી અને જમરાજ આ મંડપમાં આવે છે અને એને કહે છે કે તમે વરદાન માગો અને બબે વરદાન આપે છે। તો એણે નળરાજાને એવી રીતે એક વરદાન આપ્યું છે કે તું લાખ વર્ષ સુધી થાય અને તારી ઉંમર જે છે એ ક્યારેય ઓછી ન થાય। એક કમળ માળા આપે છે અને આવી રીતે એને જુદા જુદા બધા વરદાન આપે છે। અગ્નિદેવતા પણ એને વરદાન આપે છે અને કે તું જિંદગીભર સુધી તારું જે છે રાજ રહેશે અને અને જે તું જે છે એ કોઈનાથી પણ તારો નાશ નહીં થાય આવી રીતે। અને જે વરુણ દેવતા કહે છે કે જે ત્યાં જ્યાં તારું રાજ્ય હશે એ હંમેશા નવપલ્લિત રહેશે, ક્યારેય પણ સૂકું નહીં થાય। આવી રીતે દરેકે દરેક દેવતાઓ જુદા જુદા જે છે એને વરદાન આપે છે અને પછી દમયંતીના અને નળના લગ્ન થાય છે અને વિમાનને બેસી અને એને આશીર્વાદ આપી અને એ બંને ચારે રાજાઓ જે છે એ દેવતાઓ જે છે એ જાય છે। દમયંતી અને નળ એ બંનેના લગ્ન થાય છે અને બંનેની જે છે એ લગ્ન થતા હોય છે, લગ્ન કરી અને જ્યાં એ બંને બહાર નીકળે છે ત્યાં તો કોણ આવે છે, નારદ મુનિએ કલયુગને અને દ્વાપરને પણ કીધું હોય છે કે દમયંતીના લગ્ન થાય છે તો તમે પણ આવો। આવી રીતે કળયુગ જે છે એ કેના પર બેસીને આવે છે, વાજતે ગાતે નળરાજા જાય છે તો કળયુગ અને દ્વાપર સામે મળે છે તો એના હાથમાં એક શીશની માળા હોય છે અને મહિષ એટલે કે પાડા ઉપર બેસી અને કળયુગ આવે છે અને જોવે છે તો ત્યાં તો કળના દમયંતીના લગ્ન થઈ ગયા હોય છે। પણ કળયુગ જે છે એનું નામ એટલે એ તો શું કહે છે કે હું તો દમયંતીને સુખી થવા નહીં દઉં। આવી રીતે એણે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે, ક્રોધાયમાન થઈ જાય છે કે જો તમે નળની સાથે પરણ્યા છો પણ આજથી હું તમારી પાછળ પડીશ અને હું તમને ક્યાંય સુખે થવા નહીં દઉં। પણ આવી રીતે નળરાજાને દમયંતીના લગ્ન થઈ જાય છે, એ પોતાનું જે લગ્ન જીવન છે એ સુખેથી ભોગવે છે, એમને ત્યાં જે છે એ બે જોડવા બાળકોના પણ જન્મ થાય છે અને આવી રીતે એમનું લગ્ન જીવન ખૂબ જ સુખી હોય છે। નળ દમયંતી બંને બાળકોનું ખૂબ જ સારી રીતે લાલન પાલન કરે છે અને પોતાની જે છે પતિ પત્નીનો જે ધર્મ હોય છે એ ખૂબ જ સારી રીતે નિભાવે છે। પણ ત્યાં એક દિવસ એવો આવે છે કે નળરાજા જે છે એ સંધ્યાકાળે પગ ધોવા જાય છે, પગ ધોતા ધોતા એના પગની પાની જે છે એ કોરી રહી જાય છે અને એ પગની પાની કોરી રહી જવાથી કળયુગ જે છે એમાં પ્રવેશે છે, કળયુગમાં પ્રવેશે છે। પછી ત્યારથી કળયુગમાંથી પ્રવેશી જાય છે અને નળરાજાની બુદ્ધિ જે છે એ ભ્રષ્ટ થઈ જાય છે। આવી રીતે આખી એની જિંદગીની પછી પથારી ફરી જાય છે અને નળ અને દમયંતીની જિંદગી ખૂબ જ પછી જે છે એ કપરી કસોટીમાંથી પાર ઉતરે છે એ આપણે આખું જ્યારે નળાખ્યાન વાંચીએ એમાંથી આપણને બધી જે છે માહિતી મળી જાય છે, બરાબર છે? એટલે આવી રીતે આખા કાવ્ય અનુસાર મેં તમને કહી દીધો। હવે આમાં તમારે એક મોટો પ્રશ્ન જે છે દમયંતી સ્વયંવર ની કથા તમારા શબ્દમાં વર્ણવો એ અને નળ અને દમયંતી પ્રસન્ન થઈને ક્યાં ક્યાં વરદાન આપ્યા, દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈ અને ક્યાં ક્યાં વરદાન આપ્યા, આ બંને પ્રશ્નો જે છે મોસ્ટ આઈમ્પી છે એટલે તમારે બંને કમ્પ્લીટ કરી અને બુકમાં લખવાના રહેશે।